નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નબળ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 ની અંદર લેક્ચર નંબર 10 ફ્રોસ્ટની અંદર આપણે યુનિટ 4 સ્ટાર્ટ કરવાનું છે, ગાંધીજીસ હ્યુમર. તો ચાલો શરૂઆત કરીએ આપણે યુનિટ 4 ગાંધીજીસ હ્યુમર. ગાંધીજી વોઝ અ બિઝી મેન. ગાંધીજી છે એક વ્યસ્ત વ્યક્તિ હતા. હી થોટ ઓફ ધ પ્રોબ્લેમ ઓફ ધ હોલ નેશન. તેઓ શું કરતા? તેઓ સમગ્ર રાષ્ટ્રની સમસ્યાઓ વિશે થોટ એટલે કે વિચારતા. બટ હી ઓલવેઝ ફાઉન્ડ ટાઈમ ટુ લાઈફ. પરંતુ તેમને હસવા માટે હંમેશા સમય મળતો. હી હેડ અ ફાઇન સેન્સ ઓફ હ્યુમર. એ તેમની વિનોદ વૃત્તિ ખૂબ સરસ હતી. જે હસવાની મજાક કરવાની જે વૃત્તિ હતી ખૂબ સરસ હતી. હી નેવર મેડ ફન ઓફ એનીબડી. તેઓ કદી કોઈની મશ્કરી કરતા નહીં. તેઓ હસતા પરંતુ તેઓ છે બીજાની મશ્કરી કરતા નહીં. હિઝ લાફ્ટર વોઝ મિક્સ્ડ વિથ લવ. તેઓ જે હસતા તેમાં તેનો પ્રેમ હતો, તેમના હાસ્યમાં પ્રેમ હતો. મેની ચિલ્ડ્રન સ્ટેડ વિથ ગાંધીજી એટ ધ સાબરમતી આશ્રમ. સ્ટે એટલે કે રહેવું. ઘણા બાળકો છે ગાંધીજી સાથે સાબરમતી આશ્રમમાં રહેતા. ધે ઓફન આસ્કડ હિમ ક્વેશ્ચન એન્ડ ગાંધીજી આન્સર્ડ ધેમ. તેઓ ઘણીવાર છે તે ગાંધીજીને પ્રશ્ન પૂછતા અને ગાંધીજી તેમને ઉત્તર આપતા. હિઝ રિપ્લાયસ વેર ઓલવેઝ બ્રીફ. તેમનો જે જવાબો છે તેમના ઉત્તર હંમેશા કેવા હતા? બ્રીફ એટલે કે ટૂંકા હતા. ધ ચિલ્ડ્રન વિશ્ડ ટુ હેવ લોંગ કન્વર્ઝેશન વિથ હિમ. આ બાળકો છે તેઓ ટૂંકા જવાબ આપતા, પરંતુ જે ચિલ્ડ્રન છે, બાળકો છે, એ હંમેશા તેમની સાથે લાંબી વાતચીત કરવા માગતા. વન ડે અ ચાઇલ્ડ સેડ ગાંધીજી. એક દિવસ એક બાળકે ગાંધીજીને પૂછ્યું, બાપુ યુ સમટાઈમ ટોક ટુ અસ અબાઉટ ધ ગીતા. બાપુ તમે ઘણીવાર અમને ગીતા વિશે વાત કરો છો. અર્જુન આસ્ક શ્રી કૃષ્ણ અ શોર્ટ ક્વેશ્ચન એન્ડ શ્રી કૃષ્ણ ગીવ અ વેરી લોંગ આન્સર ટુ ઇટ. આ બાળક શું કહે છે? ગાંધી બાપુ કે તમે ઘણીવાર ગીતાની વાત કરો છો, એમાં અર્જુન છે એક ટૂંકો એવો પ્રશ્ન પૂછે છે, પરંતુ શ્રી કૃષ્ણ છે તેનો ખૂબ જ લાંબો ઉત્તર આપે છે. ધ ચાઇલ્ડ કમ્પ્લેટ ધેટ ધ ચિલ્ડ્રન ઓફ ધ આશ્રમ આસ્કડ બાપુ લોંગ ક્વેશ્ચન એન્ડ હી આન્સર્ડ ધેમ ઇન અ સેન્ટેન્સ ઓર ટુ. આ બાળક છે ફરિયાદ કરી કે આશ્રમના લોકો છે એ બાળકો બાપુને લાંબા પ્રશ્નો પૂછતા અને તેઓ એક બે વાક્યમાં તેમનો ઉત્તર આપતા. આવો છે આ બાળકની બધાની ફરિયાદ છે કે બાપુ છે આ બાળકો તો ખૂબ લાંબા લાંબા પ્રશ્નો પૂછે, પરંતુ બાપુ છે એને હંમેશા એક બે વાક્યમાં જવાબ આપતા. ઇટ વોઝ નોટ પ્રોપર. તેમને કહ્યું કે તે યોગ્ય નહોતું. અમારે છે એ લાંબી વાતચીત કરવી છે, લાંબા જવાબો સાંભળવા છે, ઘણું બધું સાંભળવું છે. અને ગાંધીજી સ્માઇલ એન્ડ સેડ. ગાંધીજી હસ્યા અને કહ્યું કે શ્રી કૃષ્ણ વોઝ ફોર્ચ્યુન. ફોર્ચ્યુનેટ શું કહ્યું? કૃષ્ણ છે, શ્રી કૃષ્ણ છે, નસીબદાર હતા. ધેર વોઝ ઓનલી વન અર્જુન ટુ આસ્ક હિમ ક્વેશ્ચન. શું કહે છે કે તેમની પાસે ફક્ત એક અર્જુન જ હતો કે જે તેમને પ્રશ્ન પૂછતો હતો. બટ આઈ હેવ અ નંબર ઓફ અર્જુન. પરંતુ મારી પાસે તો ઘણા બધા અર્જુન છે. ધ ચિલ્ડ્રન હેડ અ હર્ટલી લાફ. કે આ બાળક છે એ ખડખડાટ હસવા માંડ્યા આ સાંભળીને. એટલે ગાંધીજી બિલીવડ ઇન ડુઈંગ એવરીથિંગ ઓન ટાઈમ. ગાંધીજી છે બધું જ કામ છે સમય પર કરવામાં માનતા. હી વોઝ વેરી પંચ્યુઅલ. પંચ્યુઅલ એટલે કે સમયનું પાકું. તે છે એ સમયના ખૂબ જ પાકા હતા. વન્સ હી એન્ડ અનધર લીડર વે ટુ સ્પીક એટ અ મીટિંગ. એકવાર છે તે અને એક બીજા નેતા છે એ એક મીટિંગમાં ભાષણ આપવાના હતા, સંબોધવાના હતા. ધ અધર લીડર કેમ નિયરલી 45 મિનિટ્સ લેટ. કે જે બીજા નેતા છે લગભગ પોણો કલાક 45 એટલે કે 45 મિનિટ મોડા આવ્યા. એવરીવન પ્રેઝન્ટ એટ ધ મીટિંગ હેડ ટુ વેઇટ ફોર હિમ. એવરીવન એટલે બધા જ છે તે મીટિંગમાં હાજર હતા અને તેમની રાહ જોતા હતા. બધાને છે તેની રાહ જોવી પડી. ગાંધીજી ડીડ નોટ લાઇક ધીસ. ગાંધીજીને આ ગમ્યું નહીં. ઇન હી સ્પીક હી સેડ. કે તેણે તેમના ભાષણમાં કહ્યું, અવર લીડર હેઝ કમ 45 મિનિટ્સ લેટ. કે આપણા નેતા છે પોણો કલાક મોડા આવ્યા છે. સો આઈ થિંક વી વિલ ગેટ ઇન્ડિપેન્ડન્સ 45 મિનિટ્સ લેટ. એટલે કે મને એવું લાગે છે કે આપણે સ્વતંત્રતા પોણો કલાક મોડી પડશે. એટલે ગાંધીજીએ શું કીધું કે આપણા નેતા જો પોણી કલાક મોડું કરશે તો મને એવું લાગે છે કે આપણને સ્વતંત્રતા મેળવવામાં પોણી કલાક મોડું થશે.
ગાંધીજી thus told the truth without using harsh word. ગાંધીજી છે એ ક્યારેય પણ કઠોર શબ્દોનો ઉપયોગ કરતા નથી. તેમણે જે કાંઈ પણ વાતચીત કરે છે તેમાં કોઈ પણ કઠોર શબ્દોનો ઉપયોગ કર્યા વગરનું સત્ય વાત કહે છે. વન્સ કિંગ જ્યોર્જ ઇન્વાઇટ ગાંધીજી ટુ હિસ પેલેસ. એકવાર છે રાજા જ્યોર્જ છે ગાંધીજી એમને તેમના મહેલમાં ઇન્વાઇટ એટલે કે આમંત્રણ આપ્યું. ગાંધીજી વેન્ટ ધેર ઇન હિઝ યુઝ્યુઅલ ડ્રેસ. ગાંધીજી છે એ તેમના હંમેશાના યુઝ્યુઅલ એટલે કે હંમેશા જે તે પોશાક પહેરતા તે જ પોશાક પહેરીને ત્યાં ગયા. નો વન ઇટ વોઝ ઓનલી વન શોર્ટ ધોતી. તે ફક્ત એક ટૂંકું ધોત્યું હતું કે રાજા આ ગાંધીજી છે એ હંમેશા એક ધોત્યું પહેરતા એટલે તે સામાન્ય જે ધોત્યું પહેરતા એ જ ધોત્યું એ રાજાના દરબારમાં રાજા જ્યોર્જના દરબારમાં પણ પહેરીને ગયા. નો વન એવર મેડ ધ કિંગ ઇન સચ અ ડ્રેસ. કોઈ પણ વ્યક્તિ છે રાજાને આવા પોશાકમાં કદી પણ મળ્યા નહોતા. રાજાને મળવા જવું હોય તો વ્યવસ્થિત આપણે કપડાં પહેરવા પડે, પરંતુ ગાંધીજી છે એ પોતાએ જે હંમેશા કપડાં પહેરતા એ જ કપડાં પહેરીને ત્યાં ગયા. હી સેડ વુડ યુ પ્લીઝ આન્સર અ ક્વેશ્ચન. અને આગળ સો અ રિપોર્ટર વોન્ટ ટુ ગાંધીજી. એટલે રિપોર્ટરે કીધું કે વુડ યુ પ્લીઝ આન્સર અ ક્વેશ્ચન, કે તમે મને એક પ્રશ્નનો જવાબ આપશો. ડોન્ટ યુ ફીલ અનકમ્ફર્ટેબલ ઇન ધ રોયલ પેલેસ ડ્રેસિસ ઇન સચ અ વે. શું કીધું છે કે શું તમને આ રાજમહેલમાં આવા પોશાકમાં તમને શોભ નથી થતો, એટલે સંકોચ નથી થતો, અનકમ્ફર્ટેબલ નથી લાગતો, કે બધા છે વ્યવસ્થિત સૂટબૂટ પહેરીને આવ્યા છે અને તમે ફક્ત એક ધોતિયું પહેરીને આવ્યા છે. તો ગાંધીજી લાફ્ડ. ગાંધીજી હસ્યા. હી સેડ ધેટ હી વોઝ નોટ એટ ઓલ અનકમ્ફર્ટેબલ. તેમણે શું કીધું કે તેઓએ કહ્યું કે તેમને જરા પણ ક્ષોભ નહોતો થતો કે જરાય પણ સંકોચ થતો નહોતો. હી એડેડ, તેણે વધારેમાં ઉમેર્યું કે ધ કિંગ હેઝ પુટ ઓન ઇનફ ડ્રેસ ટુ કવર એઝ બોથ. અમને બંનેને ઢાંકવા માટે રાજાએ પૂરતા કપડાં પહેર્યા છે. તો આ સરસ મજાની ગાંધી બાપુની ઘણી બધી વાતો છે કે ગાંધી બાપુ એના જીવનમાં છે એ કઈ કઈ વાતો કરતા, કેવી વાતો, કઈ રીતના રહેતા, એનું જીવન કેવું હતું તેના વિશેની વાતો છે. તો ચાલો આપણે જોઈએ હવે એના પછી તેની એક્સરસાઇઝ. તો એક્સરસાઇઝમાં આપેલું છે કે સ્ટ્રાઇક આઉટ ધ ઇનકરેક્ટ પાર્ટ, કે જે ઇનકરેક્ટ પાર્ટ છે એને તમારે ચેકો મારવાનો છે. તો આ એક્સરસાઇઝ છે એમાં જે પાંચ વાક્યો છે એમાં જે બે બે પાછળ શબ્દ, એક વાક્ય ગાંધીજી ઓલવેઝ ફાઉન્ડ ટાઈમ ટુ લાફ અને સિંગ, તેમાં જે શબ્દ સાચો છે તેને રાખવાનો, જે ખોટો છે તો હંમેશા શું કરતા તેને હસવાનો ટાઈમ મળી રહેતો પરંતુ ગાવાનો ટાઈમ ન મળતો, તો સિંગ છે તે ખોટું છે. તો તમારે જે સાચું છે તેમાં રાઇટ કરવાનું અને ખોટું છે તેમાં ચેકો મારવાનો. તો આ એક્સરસાઇઝ છે પાંચે પાંચ વાક્યો, એ તમારે હોમવર્કની અંદર કરવાની છે. ઓકે, તો આ સાથે જ આપણે સ્ટાન્ડર્ડ 6 ધોરણ 6નો કોર્સ અહીંયા પૂરો થાય છે. તો તમારે બધાએ હવે વ્યવસ્થિત રીતે સરસ મજાની તૈયારી કરી અને તમારા બધાના એક્ઝામ છે, પેપર છે, સરસ મજાના જાય એવી હું પ્રાર્થના કરું છું. ઓકે, થેન્ક યુ.